સુરતના બેસુ ખાતે હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે। બેસુ ખાતે રહેતા અને વોચમેન તરીકે નોકરી કરતા 61 વર્ષીય વૃદ્ધને એક કાર ચાલકે અડફેટે લઈ ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટનામાં વૃદ્ધને શરીરે થાપાના ભાગે તેમજ જમણા પગના પંજા પાસે ફ્રેક્ચર થયું છે, તો બીજી તરફ હિટ એન્ડ રન ની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। સુરત શહેરમાં છાશવારે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વેસુ વિસ્તારમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। વેસુ સહિત સુમનનગર આવાસમાં રહેતા રમેશભાઈ પુરુષોત્તમભાઈ સંન્યાસી બિલ્ડિંગમાં વોચમેન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, ત્યારે ગત 27 જુલાઈના રોજ તેઓ સાંજના 8-1 વાગ્યાના અરસામાં ઘરેથી નોકરી પર જવા માટે નીકળ્યા હતા। આ દરમિયાન તેઓના ઘરથી થોડે આગળ સાલાસર રેસિડેન્સી સામેથી તેઓ પગપાળા પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક પાછળથી આવેલી કાળા કલરની ફોરવ્હીલ ચાલકે તેઓને અડફેટે લીધા હતા। ત્યારે ફોરવ્હીલ કારે અડફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા, તો બીજી તરફ અકસ્માત સર્જી ફોરવ્હીલ ચાલક ફરાર થઈ ગયો હતો। અકસ્માતની આ ઘટના બાદ ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને 108 મારફતે રમેશભાઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। આ ઘટનામાં તેઓને શરીરે કમરના પાછળના ભાગે થાપામાં તેમજ જમણા પગના પંજા પાસે ફ્રેક્ચરની ઈજા થઈ છે। ત્યારે હિટ એન્ડ રનની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે, જેમાં જોઈ શકાય છે કે પાછળથી આવેલી ફોરવ્હીલ કાર ચાલકે રમેશભાઈને પાછળથી ટક્કર મારી છે અને બાદમાં ત્યાંથી ફરાર થઈ જાય છે। આ સમગ્ર મામલે વેસુ પોલીસે રમેશભાઈની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રમેશભાઈ પુરુષોત્તમભાઈ, રમેશભાઈ શું થયું? હંમેશા ને જેમ ગુરુવારે 27 તારીખે કામ પર નીકળ્યો, 8:15 વાગ્યાનો સમય હતો, ધીમી ગતિથી વરસાદ ચાલુ હતો, હું મારી રીતે એકદમ વ્યવસ્થિત સાઈડ પર ચાલતો હતો, આવીને ટક્કર મારીને ભાઈ જતો રહ્યો। કોણ? ફોરવ્હીલ વાળા ભાઈ હતો, હવે એ કોણ હતું કઈ ખ્યાલ નહીં આવ્યું। રાહુલ મકવાણા, GTV ન્યૂઝ, સુરત।